નમસ્કાર મિત્રો, સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં તમારું સ્વાગત છે. શરૂઆત કરીએ એક એવા મુદ્દાથી કે જે મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે અને જેની ચર્ચા હોવી જોઈએ. તમને યાદ છે કે જ્યારે તક્ષશિલા કાંડ થયો હતો, સુરતના તક્ષશિલા કોચિંગ સેન્ટર જે કોમ્પ્લેક્સ હતો, એમાં કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી અને કેટલાય બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ફરી પાછું એવું થયું છે ઓલ્ડ રાજેન્દ્રનગર કે જેને IAS બનાવવાની ફેક્ટરીમાં આવવામાં આવે છે, ભવિષ્યના અધિકારીઓ અહીંયાથી નીકળે છે કારણ કે અહીંયા સૌથી વધારે તૈયારી કરનારા લોકો હોય છે. એની અંદર રાવ એકેડમીના બેઝમેન્ટની અંદર લાઇબ્રેરી હતી, એમાં પાણી ભરાયું અને 3 વિદ્યાર્થીઓ ડૂબી જતા હોબાળો થયો છે. પણ થશે શું? આ નવી સ્ટોરી નથી, આ સ્ટોરી રિપીટમાં ચાલે છે. ખાલી નામો અને મૃતકોની સંખ્યા બદલાય છે અને શહેરનું નામ બદલાય છે. કેટલી જગ્યાઓ એવી છે, આજ તમે જોઈ લો કેટલાય કોચિંગ સેન્ટરો એવા છે જે સંડાસ જેવડી જેવડી રૂમોની અંદર ભણાવે છે. એક નાનકડી ખુરશી આપી દેશે, ખુરશી ઉપર એક નાનું પાટિયું મારી દો એટલે તમારું ભણવાનું થઈ ગયું એમ કરીને બેસાડી દેશે. એક ક્લાસરૂમની અંદર સંખ્યા નક્કી કરવામાં આવી છે કે એનાથી વધારે ન હોવી જોઈએ. ગુજરાતના પણ કેટલાય કોચિંગ સેન્ટરો એવા છે કે જેની અંદર આ તમામ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. કારણ કે આ જેટલા પણ કોચિંગ સેન્ટર છે એની માટે તમારી કોઈ વેલ્યુ નથી. હું અગેન કહી રહ્યો છું, જેટલા પણ લોકો કહે છે કે અમે આવું કરીશું, ગેરંટી આપે છે, અમે આ ભણાવીશું, તે ભણાવીશું, કોઈ પડી નથી અમને. એમને તમે જે ફી ભરો છો એની પડી છે, બસ એના સિવાય અમને કશાની નથી પડતું. એ લોકો એમાં ખુશ છે કે ભરતી લંબાય, કારણ કે જેટલી ભરતી લંબાશે એટલી વધારે બેચો જશે. આ હું તમને રિયાલિટી કહી રહ્યો છું. એક સમય હું પણ આ ફિલ્ડ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો હતો, એટલા માટે જેની વર્ભી વાસ્તવિકતા છે હું તમને જણાવી રહ્યો છું. જે મોટી મોટી કંપનીઓ છે, મોટા મોટા નામો છે, એ તમને ભરમાવા જ માંગે છે. એનાથી વધારે એમને કોઈ પડી નથી, એમને એમના રેવન્યુ એમના પ્રોફિટથી પડી છે. યાદ રાખજો, કોચિંગ સેન્ટર વાળા તમારા શિક્ષકો નથી, એ વેપારીઓ છે જે બસ ખાલી વેપાર કરી રહ્યા છે. 5 શિક્ષકોને લાવશે, એમને કહે છે તમે આ પતાવો, બેચ પતાવો, ગમે તેમ પતાવો, અમને કોઈ પડી નથી. વિદ્યાર્થીને સમજાય ના સમજાય વિદ્યાર્થીનો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન નથી. આ વેપારીઓ છે, કોચિંગ સેન્ટર વાળા તમારા ગુરુઓ નથી. આ વસ્તુ યાદ રાખી લેજો. કારણ કે ફેક્ટરી છે, ફેક્ટરીનો એક માલિક છે, માલિક કહે છે કે આટલું પ્રોડક્શન, આટલું સેલ્સ, આટલું રેવન્યુ થવું જ જોઈએ, થશે પછી ગમે એમ થાય. તમે પાસ થાઓ છો, એ પાસ તમારી મહેનતના લીધે થઈને થાઓ છો. કોચિંગ સેન્ટરમાં તો તમને એક વસ્તુ ભણાવવામાં આવે છે, તમે ભણો છો, સમજો છો, શીખો છો અને તમે અંદર ઉતારીને તમે જવાબ લખો છો ત્યારે તમે પાસ થાઓ છો. એટલા માટે આ જે કોચિંગ સેન્ટરોનો જે બિઝનેસ છે, કરોડો રૂપિયાનો બિઝનેસ છે, એના બિઝનેસને કશું નહીં થાય કારણ કે આ લોકોનો મોટા કોન્ટેક્ટ છે, બહુ મોટા આ લોકોના કોન્ટેક્ટ છે, આ લોકો જોડે બહુ રૂપિયા છે. પછી ગુજરાતની કોચિંગ એકેડમીઓ હોય કે પછી ભારતની કોઈ પણ મોટી કોચિંગ એકેડમી હોય, આ રિયાલિટી છે. એમને તમારી કોઈ જ પડી નથી. આજે પણ 3 લોકો ગયા છે અને હજુ પણ કહું છું કે આવા કેટલાય કિસ્સાઓ બનશે. એનું કારણ છે, કારણ કે આપણે ચૂપ રહીએ છીએ, આપણે આવા લોકો સામે બોલતા નથી. તમારા ગુરુઓ તમને મળી ગયા શાળા કોલેજોમાં, બસ હવે આના પછી કોઈ ગુરુ ગુરુ કશું જ નથી, બધા વેપાર લઈને બેઠા છે. તમે કહેશો કે આમ છે તો 1 રૂપિયો ફીનું રિફંડ નહીં આપે. કોઈને રાજનેતા બનવું છે, કોઈને પોલિટિક્સમાં જવું છે, કોઈને મોટિવેશનના નામે દુકાનો ચલાવવી છે, આ ચાલતું રહેશે. તમને ભણાવવા માટે અહીંયા આ લોકો નથી આવ્યા. આ વાત ગાંઠ બાંધી લેજો. 3 લોકોના મૃત્યુ થયા છે, પોતાની અંદર કેટલાય લોકો પોતાના જીવ આપી દે છે, પહેલી વાર નથી. હવે વાત કરીએ ભ્રષ્ટાચારના બ્રિજ. અમદાવાદ એક એવો બ્રિજ છે, ભ્રષ્ટાચારનો બ્રિજ છે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ. એને તોડી પાડવા માટે 3 વાર ટેન્ડર બહાર પડાયા છે, ફરી એક વાર ટેન્ડર બહાર પડાયા છે. 52 કરોડ રૂપિયાનો ખર્ચો થશે, 40 કરોડમાં બ્રિજ બન્યો હતો. અને એવું કહેવામાં આવે છે કે આજે ખર્ચો છે જે કંપની હતી અજય એન્જિનિયરની જોડે લેવામાં આવશે, પરંતુ એ ક્યારે લેવામાં આવશે શું છે એની વાત પછી મૂકીએ. પરંતુ હકીકતમાં હું તો માનું છું કે આ બ્રિજ સરકારે તોડવો જ ના જોઈએ. એના કરતા બ્રિજની નીચે ટેકા મૂકવા જોઈએ અને ટેકાની આજુબાજુ છે ને મસ્ત અને શણગારીને કહેવું જોઈએ કે આ અમારું નમૂનો છે, ભ્રષ્ટાચારનો નમૂનો. વિદેશથી લોકો આવવા જોઈએ અને જોવા જોઈએ કે જો આ ભ્રષ્ટાચારનો નમૂનો છે. જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી બતાવતો, આપણે આ પણ બ્રિજ બતાવવો જોઈએ બધાને કે આવી રીતે ભ્રષ્ટાચાર થાય છે. જુઓ, કારણ કે ગાબડાઓ તો શું પૂરી નાખો છો તમે, પણ આખે આખો બ્રિજ જ ભ્રષ્ટાચારનો હોય કે જેના ઉભો રખાય, ના પાડી નખાય, એને શું કરવાનું? એક દિવસ કોઈ પાર્કિંગમાં રસ્તો તમારો બ્લોક કરે તો કેટલું બ્રિજ નકામો બ્રિજ, કેટલાય મહિનાઓથી તમારો રસ્તો બ્લોક કરીને બેઠો છે. એટલે હું તો કહું છું કે ફર્સ્ટ ક્લાસ નીચે ટેકા મૂકો, ટેકા મૂકીને ફર્સ્ટ ક્લાસ શણગારો અને ભ્રષ્ટાચારના એક નમૂના તરીકે સ્ટેચ્યુ ભ્રષ્ટાચાર કરીને આ બ્રિજને નામ આપી દો.
અને એની ઉપર જેટલા પણ આ અધિકારીઓ આ બધા નેતા બધાની તપ્તીઓ મારો કે આ મહાનુભાવોના ભ્રષ્ટાચારના કારણે આટલા કરોડ રૂપિયા વેડફાઈ ગયા છે, એમ બતાવો બધાને કે આવી રીતે ભ્રષ્ટાચાર થાય છે. દ્વારકાની અંદર જે બ્રિજ ઉપર ગાબડું પડ્યું, લીમડી બાજુમાં હમણાં એક ગાબડું પડ્યું, તો કેટલાય ગાબડાઓ પડ્યા છે. જ્યાં સુધી ટકાવારી જતી રહે છે, 7%, 6%, 10%, 15% કમિશનો ચાલતા રહેશે ત્યાં સુધી ગાબડા પડશે જ. એના અધિકારીઓ જેટલા પણ લોકો ટકાવારી લે છે, યાદ રાખજો કદાચ આ દેશની કોર્ટ તમને સજા નહીં આપી શકે, કારણ કે ન્યાયની દેવીની આંખે પાટા બાંધેલા છે. પરંતુ યાદ રાખજો, જે કર્મની કોર્ટ હોય છે, ઈશ્વરની કોર્ટ હોય છે, એમાં તમે નહીં બચી શકો. આપણે નથી સાંભળતા કે આ અધિકારીના દીકરાએ આવું પગલું ભર્યું, આવું થયું, તેવું થયું. બધાનો હિસાબ અહીંયા થાય છે. ગરીબ માણસ, મધ્યમ વર્ગીય માણસ કદાચ તમારી સામે નહીં બોલી શકતો હોય, તમારા પાવર સામે એટલો નહીં જજુમી શકતો, એ પોતાના પ્રશ્નોમાં રહી જતો હશે ને તમારી સામે અવાજ નહીં ઉઠાવી શકતો હોય. પણ યાદ રાખજો, એ કોર્ટમાં બધાનો હિસાબ થાય છે. ત્યાં કોણ અધિકારી અને કોણ સામાન્ય માણસ એનો ફરક નથી થતો. હવે વાત કરીએ ટ્રાફિકની અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ એક મસ્ત રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ એવું કહી રહ્યો છે કે કેટલાય વાહન ચાલકો એવા છે જેમની સામે એટલા બધા મેમો ઇસ્યુ થયા છે કે એમના વાહનની કિંમત કરતા મેમોની કિંમત વધી ગઈ છે. આટલો બધો દંડ થવા છતાં લોકો મેમો ન ભરતા હોવાનું કારણ એક જ છે કે આપણે ત્યાં જેટલા પણ કાયદાઓ છે કડક નથી, અથવા તો એનું જે પાલન થાય છે કડક રીતે નથી થતું. એનું એક કારણ તો એ છે કે આપણે ત્યાં જે પોલીસનો સ્ટાફ છે એટલો પૂરતો નથી, જેટલી વસ્તી છે એટલા પ્રમાણે જેટલી પોલીસ જોઈએ એટલી આપણે ત્યાં નથી. બીજી વસ્તુ એ છે કે આપણા જે કાયદા છે એનું એપ્લિકેશન એટલું ટફ નથી. એવું નથી કે વિદેશોની અંદર લોકો કાયદા નથી તોડતા, ત્યાંના લોકો પણ તોડે છે, પણ ત્યાં અગર કોઈ વ્યક્તિ કાયદો તોડે છે તો એની પાસેથી દંડ વસૂલવામાં આવે જ છે. પાર્શિયાલિટી પણ નથી થતી ત્યાં અગર પ્રધાનમંત્રી પણ જે છે વસૂલે છે તો કોઈ દંડ તોડે છે તો એની ઉપર પણ થાય છે. આપણે ત્યાં આવી ઘણી બધી તકલીફો છે એટલા માટે થઈને આ બધી વસ્તુઓ થઈ રહી છે. હવે એક બહુ ચોંકાવનારી ઘટના વિશે મારે વાત કરવી છે. એક પોલીસકર્મી અને પોલીસકર્મીના એક દીકરો, એ દીકરો તમે વિચારતા છો કે પોલીસકર્મીનો દીકરો હોય તો એને તો શું તકલીફ હોય, પણ એને પણ તકલીફ પડી. એક પોલીસકર્મીનો દીકરો, એને ઓનલાઈન ગેમની અંદર નુકસાન થતાં 3 ઘરમાંથી એણે 4.5 લાખ રૂપિયા ચોર્યા. બીએ સુધી અભ્યાસ કર્યો હતો અને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી ગયો, 4.5 લાખ રૂપિયા એણે ચોરી કર્યા, કારણ કે એને દેવું થઈ ગયું હતું. આ એક ડેન્જર વસ્તુ છે, ખતરારૂપી ઘંટી છે એ તમામ લોકો માટે જે લોકો આવી રીતે ઓનલાઈન ગેમિંગનો અંદર પોતે સટ્ટો રમે છે, કંઈ પણ કરે છે. એક પેલી ફેમસ ગેમ છે પ્લેન ઉડાડવાવાળી, આ પ્લેનના લીધે થઈને કેટલા એના ઘર ઉડી ગયા છે. એના સાથે વાત એ પણ છે કે તમારા જેટલા પણ ફેવરેટ ઇન્ફ્લુઅન્સર્સ, સો કોલ્ડ ઇન્ફ્લુઅન્સર્સ કહું છું, કે જે લોકો વિડીયોઝ બનાવે છે, જેમના લાખોમાં ફોલોઅર્સ થઈ ગયા છે, એના આવી ઓનલાઈન ગેમિંગનો સટ્ટો પ્રમોટ કરી રહ્યા છે. એમને ખબર છે કે આ વસ્તુ જે છે એ બહુ ખતરનાક છે. આ વસ્તુની અંદર જો કોઈ વ્યક્તિ જે છે ફસાઈ ગયો તો પછી બહાર નહીં નીકળી શકે. તેમ છતાં એ લોકોને તો રૂપિયા મળે છે, 2-5 હજાર રૂપિયા માટે તમારો સોદો કરી નાખે છે. એટલા માટે થઈને તમે હવે કોઈ પણ વ્યક્તિને જો તમારો જે સો કોલ્ડ ઇન્ફ્લુઅન્સર હોય, જો એને જુઓ અને આવી રીતે ઓનલાઈન ગેમિંગ સટ્ટો પ્રમોટ કરતો હોય, કારણ કે એ તો એવું જ કે છે આ તો મને મદદ થશે, હું પૈસા કમાઈશ, 2-4 રૂપિયા મારાઈ જશે. ભાઈ પૈસા તો ઘણી બધી રીતે કમાઈ શકે. કોઈનું મર્ડર કરો તો તમને પૈસા તો એનાય મળવાના છે, તો એનો મતલબ એવો થોડું કે તમારા પૈસા કમાવા માટે થઈને તમે કોઈનું મર્ડર કરી નાખશો. એટલા માટે આવા કોઈ પણ ઇન્ફ્લુઅન્સર જે તમને દેખાય છે આવી રીતે કોઈ કામ કરતા હોય, યાદ રાખજો, પ્લીઝ રિમેમ્બર, એમને કહી દેજો કે ભાઈ આજથી હું તમને ફોલો નહીં કરું બિકોઝ તમે આવું કરી રહ્યા છો. કારણ કે આ ઓનલાઈન ગેમિંગના કારણે થઈને કેટલાય લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે, એનું એક ઉદાહરણ તો મેં તમને અત્યારે આપી દીધું. અને એ જ ઓનલાઈન ગેમિંગની વાત કરીએ, આ ઓનલાઈન ગેમની અંદર પૈસા કોણ કમાય છે, તો એક મહાદેવ એપ, મહાદેવ ભગવાનનું નામ આમાં તો ખરેખર આ લોકો બદનામ કર્યું છે. હકીકતમાં જે વિરોધ ફિલ્મોનો થતો હોય ને એની કરતાં વિરોધ તો આમનો થવો જોઈએ છે. એક ભાઈ છે ભરતભાઈ ચૌધરીએ પકડાયા છે ભુજની અંદરથી, ભુજ સાયબર ક્રાઇમ જે છે પાટણમાંથી એ વ્યક્તિને ઝડપી પાડ્યો છે. 23 ID મળી છે, 5200 કરોડ રૂપિયાના વ્યવહાર પકડાયા છે. કરોડો રૂપિયા કમાઈ લીધા આ લોકોએ, કેટલાય એના ઘર બદબાર થયા. એટલે તમે વિચાર કરો, આ લોકો જે 5200 કરોડ રૂપિયા કમાયા છે ક્યાંથી કમાયા છે? પોતાનું કંઈ છે, પોતાના ઘરના રૂપિયા છે કે કંઈ પ્રોડક્શન કર્યું છે એમાંથી વેલ્યુ ના શું કર્યું છે? આવી રીતે કોઈ ગરીબ ઘરના કોઈએ 1 લાખ રૂપિયા નાખ્યા, કોઈ 2 લાખ નાખ્યા, આવા બધા ભેગા થાય, બધા આમના ગજવામાં જાય છે. એટલા માટે આ લોકોનો વિરોધ કર્યો હંમેશા. અને આ જે પણ ભુજ પોલીસે કાર્યવાહી કરી છે સરાહનીય કાર્યવાહી છે એમની. અને હા, ફરીથી યાદ અપાવું છું, ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન સટ્ટા, આ બધાથી દૂર રહો. આ બધાથી દૂર રહેશો એટલો તમારો ફાયદો છે. અને ફરીથી કહું છું, ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન સટ્ટામાં હું ડ્રીમ 11 વગેરેની વાત તો નથી જ કરતો.
ઘણા લોકો એવું પણ કહેશે કે ડ્રીમ ઇલેવન ને બધું લીગલી કેમ ચાલે છે, એને ગવર્મેન્ટ હાઈકોર્ટે ગેમ ઓફ સ્કિલ કહી છે. એટલે એ અલગ વસ્તુ છે, એ તમારી પસંદગીની વસ્તુ છે. જે ફેન્ટસી ગેમ્સ હોય છે તમારી પસંદગીની વસ્તુ છે, પરંતુ જે આવી વસ્તુઓ છે જે પ્યોર સટ્ટો છે, જે તમારા હાથમાં જ નથી, વિમાન ક્યારે ઉડશે ને ક્યારે પડી જશે ને એને ગેમ ઓફ સ્કિલ ન કહી શકાય. એટલા માટે આવી બધી વસ્તુ, હું ડ્રીમ ઇલેવનનું પ્રમોશન પણ નથી કરી રહ્યો અહીંયા આગળ, તમારી વસ્તુ છે. પણ જે ઘણા લોકોને પ્રશ્ન થાય કે એ લીગલ કેમ છે, તો લીગલ હોવાનું કારણ એ જ એટલા માટે. પણ જે ઓનલાઈન સટ્ટો અને ઓનલાઈન ગેમિંગ છે એનાથી તો ખાસ દૂર રહેજો. બસ આશા રાખું છું કે આપ સૌને આટલું સમીક્ષા ગમ્યું છે. ગમ્યું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.